નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર શેરડીના રસનું વેચાણ થવા લાગે છે. શેરડીનો રસ નાના બાળકોથી લઈને મોટેરા બધાને ભાવતો હોય છે. શેરડીનો રસ કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન, ફાઈબર, ઝીંક, વિટામિન બી જેવા મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે. શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે, જેથી હાર્ટની બીમારીઓથી બચી શકાય છે. શેરડીના રસમાં સુક્રોસ અને ગ્લુકોઝ હોય છે, તેથી શરીરની નબળાઈ દૂર કરીને એનર્જી આપે છે. શેરડીના રસમાં કેલ્શિયમ વધારે હોય છે, તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. શેરડીનો રસ મોઇશ્ચર વધારે છે, તેથી સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. અને તેમાં આયર્ન હોવાથી લોહીની ઉણપ એટલે કે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો હોય છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકી જાય છે, જેના લીધે કેન્સરના ખતરાથી બચી જવાય છે. શેરડીનો રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. શેરડીના રસમાં એસિડિક ગુણો રહેલા હોય છે, જેના કારણે ધીમે ધીમે પથરી ઓગળી જાય છે અને મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. ડૉક્ટરો પણ પથરીના દર્દીને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડી જાય છે, તો સમજી લો કે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ ચોક્કસથી શેરડીનો રસ પીવો જોઈએ. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણો હોય છે, તેથી એસિડિટી અને પેટના અગ્નિની સારવારમાં પણ શેરડીનો રસ મદદરૂપ થાય છે. ગરમીના દિવસોમાં શેરડીનો રસ ડિહાઈડ્રેશનથી બચાવીને શરીરને હાઇડ્રેટ રાખે છે. શેરડીનો રસ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી કમળાના દર્દીને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે શેરડીનો રસ લીવરની નબળાઈ દૂર કરે છે. શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાથી બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતા હોય, ગરમીની સિઝનમાં આંખોમાં ઝાંખપ કે બળતરા રહેતી હોય, તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય છે. યુરિનમાં બળતરા થતી હોય કે પેશાબ અટકી અટકીને આવતો હોય કે ખૂબ પીળાશ પડતો આવતો હોય, તો શેરડીના ટુકડા ચૂસવા જોઈએ. પિત્ત વધી જવાથી માથાનો દુખાવો રહેતો હોય, કપાળ હંમેશા ગરમ જ રહેતું હોય, વાળ ખૂબ ખરતા હોય કે અકાળે પાકા થઈ ગયા હોય, તો રોજ શેરડીના ટુકડા ચૂસવા. વારંવાર નસકોરી ફૂટતી હોય, ગરમીથી આંખો લાલ થઈ જતી હોય, તો રોજ શેરડીને ચૂસીને ખાવી. વધુ પડતું માસિક આવતું હોય કે પછી ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય, તો શેરડી ખાવાથી ફાયદો થશે. ઔષધ તરીકે સૌથી શ્રેષ્ઠ ફાયદા માટે શેરડીના ટુકડા ચૂસવા જોઈએ. શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઇડ્રોક્સી એસિડ મળી રહે છે, જેના કારણે ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પિત્તના રોગો અને સૂંઠ સાથે લેવાથી વાયુના રોગોમાં લાભ થાય છે. ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો એટલે કે કમળી મટી શકે છે. શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચૂર્ણ મેળવીને પીવાથી ઊંઘ સારી આવે છે. વધુ બરફ નાખેલો શેરડીનો રસ ન પીવો જોઈએ. તાવ આવ્યો હોય તો શેરડી ચૂસવાથી તાવ જલ્દીથી મટી જાય છે. એક ગ્લાસ શેરડીનો રસ રોજ પીવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે. ગરમીના કારણે ઉલટી થતી હોય તો એક ગ્લાસ શેરડીના રસમાં 2 ચમચી શુદ્ધ મધ મેળવીને દર્દીને થોડી થોડી વારે પીવડાવવાથી ફાયદો થાય છે. શેરડીના રસમાં દાડમનો રસ મેળવીને પીવાથી ડાયરિયામાં ફાયદો થાય છે અને લોહી પડતું પણ બંધ થાય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.